વાત જાણે કે એમ છે કે 18 વર્ષ પહેલા પ્રકૃતિ પ્રેમી હરસુખભાઈ ડોબરિયાનો એક્સિડન્ટ થતા એમના મિત્ર દ્વારા એમને ભાવતા બાજરાના પોક માટે બાજરાના ડુંડા લાવવામાં આવતા હતા, જેમાં વધેલા ડુંડા છત પર લગાડતા પોપટ, ચકલી, કબૂતર તેમજ બુલબુલના આવવાની શરૂઆત થતા પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની શરૂઆત થઈ હતી. આજે એમના આંગણે 2500 કરતાં વધુ પોપટ આવે છે, જ્યારે અન્ય પક્ષીઓમાં ચકલીઓ, કબૂતર તેમજ બુલબુલ પણ આવે છે. આ પક્ષી પ્રેમી દ્વારા પક્ષીઓના માટે વર્ષે દહાડે રૂપિયા 15,000ના બાજરાના ડુંડા તેમજ રૂપિયા 75,000ના મગફળીના બીની ખરીદી કરવામાં આવે છે. વધુમાં તેઓ ખેતીના ભારે શોખીન હોવાના કારણે આજે તેમના આંગણે લીલી હળદર, જૈન બટેટાના વેલા જેમાં 1 કિલોનું 1 બટેટું થાય છે, તે ઉપરાંત લીલું લસણ, 2 ફૂટની ચોળીની શીંગ, લાલ જાંબુ તેમજ અન્ય શાકભાજીના વાવેતર થાય છે, જેને લઈને અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણાદાયી બન્યા છે. પોતાની ઓર્ગેનિક ખેતીની વિચારધારાને લઈને પડતર જગ્યા પર અથવા પોતાની અગાશીઓ પર લોકોએ શાકભાજી વાવવા જોઈએ તેવો આગ્રહ રાખે છે.